આજે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સભા મળી હતી, જેમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ કે તાલીમાર્થીઓ COVID-19 બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય તો તેઓને એટલા સમય માટેની ખાસ રજા મંજૂર કરવામાં આવી હતી। વધુમાં કોઈ કર્મચારી કે તાલીમાર્થી જો કોઈ સંક્રમિત માણસના સંપર્કમાં આવવાથી મહાનગરપાલિકા દ્વારા ફરજિયાત ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તો તેવા કર્મચારીઓને પણ ક્વોરન્ટાઇન પીરિયડમાં ખાસ રજા મંજૂર કરવામાં આવી છે। ઉપરાંત શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિગત ધોરણે જે કોઈએ પણ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટ પોતાના પ્રસંગો માટે બુક કરાવેલ હતા તેમાં તારીખ 30/6/2020 સુધી જે કોઈ બુકિંગ કરાવેલું હતું અને પોતાના કાર્યક્રમ રદ કરવા માંગતા હોય તો તેઓને 100% રિફંડ આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો। અનિલ ગોપલાણી, સ્થાયી સમિતિ ચેરમેન, સુરત મહાનગરપાલિકા, સુરત। સર, આજે કોર્પોરેશનની અંદર જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં કોરોનાની મહામારીને લઈને કયા પ્રકારના નિર્ણયો લેવાયા? કોરોનાની મહામારી બાદ આજે આ 7મી મિટિંગ વિડીયો કોન્ફરન્સથી મળી હતી। લગભગ દરેક સ્ટેન્ડિંગમાં સુરતના નાગરિકો માટે કંઈક ને કંઈક કઈ રીતે મદદરૂપ થઈ શકાય, સુરત મહાનગરપાલિકાના માન્ય મેયરશ્રી, માન્ય કમિશનરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોનો એક ધ્યેય રહેલો છે। આજે જે નિર્ણય લેવામાં બે નિર્ણય લેવામાં આવ્યા હતા કે 30/6 સુધી સુરતના કોઈપણ નાગરિકે મહાનગરપાલિકા અંતર્ગત આવતા પાર્ટી પ્લોટ અથવા હોલ જો બુક કરાવ્યા હોય પણ અત્યારના સંજોગો અનુસાર ત્યાં કોઈ કાર્યક્રમ ન કરી શકતા હોય, એ લોકોએ જે ડિપોઝિટ ભરી હોય તે 100% ડિપોઝિટ પરત કરવામાં આવશે, એક એ નિર્ણય લેવામાં આવ્યો હતો। બીજો એક નિર્ણય લેવામાં આવ્યો હતો, જો સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારી કે કોઈ પણ અધિકારી કોવિડ પેશન્ટ તરીકે એડમિટ થાય છે તો એમને સ્પેશિયલ લીવ આપવામાં આવશે, કારણ કે એમણે 14 દિવસ કોવિડ પેશન્ટ હોવાના કારણે એડમિટ થવાનું હોય છે, તે લોકોને સ્પેશિયલ લીવ આપવામાં આવશે। બીજા સંજોગોમાં જો કોઈક સોસાયટીમાં કોઈ વ્યક્તિ કોવિડ પેશન્ટ પોઝિટિવ આવે છે ને આજુબાજુના વિસ્તારને ક્વોરન્ટાઇન કરેલામાં સુરત મહાનગરપાલિકાના નિયમ અંતર્ગત કોઈને ક્વોરન્ટાઇન કર્યા હોય તેવા અધિકારી કર્મચારીને પણ સ્પેશિયલ લીવ આપવામાં આવશે। આ બે નિર્ણય લીધા હતા અને સ્થાયી સમિતિ મિટિંગ પૂરી જાહેર કરવામાં આવેલી।